नमस्कार अमेरिका, आप जो रहा छो गुजरात तक ना आपनी साथ है, हूँ छू धार्मिक। समाचारों नी करिए शुरुआत। आ पहला बात मुख्य समाचार नी। અયોધ્યા મુદ્દે ધારાસભ્ય રીવાબાને તેમની નણંદનો જવાબ, મંદિરનું કામ પૂર્ણ નથી થયું તો ન છવાયની શિખામણ। નર્મદામાં મળી કોંગ્રેસની બેઠક, એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી આગેવાનો સાથ બેઠક, મિશન લોકસભા શરૂ। સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, કોંગ્રેસની વિચારધારાને ગણાવી દેશ અને ધર્મ વિરોધી। વડાપ્રધાન મોદીનો મહારાષ્ટ્રના કાલારામ મંદિરમાં સાફ સફાઈ કરતો વિડીયો વાયરલ, કહ્યું સાથે મળી સ્વચ્છતાનું અભિયાન ચલાવવાનું છે। વડાપ્રધાન મોદી અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુધી કરશે અનુષ્ઠાન, ટ્વીટ કરી આપી માહિતી, પોતાને ગણાવ્યા સૌભાગ્યશાળી। સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું ધારાસભ્ય રીવાબા જાડેજા વિશે। રીવાબા જાડેજા સતત વિવાદોમાં રહ્યા છે, આમ છતાં પણ જામનગરમાં એક લોકપ્રિય ચહેરો છે। તેમના નણંદ અવારનવાર તેમની પર પ્રહાર કરતા રહે છે અને આ ઝઘડો ઘણા સમયથી ચાલતો રહ્યો છે। ફરી એક વખત પ્રહાર કર્યા છે, આ વખતે પ્રહાર રામ મંદિર પર છે। શું હતો ઝઘડો, શું કહ્યું રીવાબા જાડેજાએ, શું કહ્યું તેમના નણંદે, જોઈશું આ રિપોર્ટમાં। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જાડેજાની વચ્ચેની તૂતું મેમે ફરી એકવાર સામે આવી છે। જામનગરના આ જાડેજા પરિવારમાં અયોધ્યા રામ મંદિર મુદ્દે રાજનીતિ ચાલી રહી છે। રવિન્દ્ર જાડેજાના પત્ની અને ધારાસભ્ય એવા રીવાબા જાડેજાએ સીએસસી સેન્ટરના ઓપનિંગ વખતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં રાજનીતિ નહીં, ધર્મની ભાવનાથી લોકોએ હાજર રહેવું જોઈએ તેવું નિવેદન આપ્યું છે। તો આ તરફ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન કે જે પોતે કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, તે નૈનાબા જાડેજાએ વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે સંસ્કારો અમને ના શીખવાડો। ત્યારે નણંદ ભાભી વચ્ચે રામ મંદિર મુદ્દે શાબ્દિક વોર શરૂ થઈ છે। ની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત નથી થતી, ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પાર્ટી વિશેષ આ કાર્યક્રમ નથી, આ પ્રભુ શ્રી રામને અને જે કરોડો ભારતવાસીઓની જે આસ્થા પ્રેમી જનતા છે એને, એમની આસ્થા એમની શ્રદ્ધાને આ વધામણા અને પ્રભુ શ્રી રામના જ્યારે અવસર હોય ત્યારે એ સૌએ સાથે મળી અને આ 500 વર્ષથી જે એક પેન્ડિંગ પ્રશ્ન હતો ત્યારે આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ ના માધ્યમ દ્વારા પ્રભુ શ્રી રામનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને આપ સૌ બધા આવકારીએ એવી જ આપ સૌને અભ્યર્થના। જય માતાજી, હું છું નૈનાબા જાડેજા। આ વિડીયો ખાસ એમના માટે છે કે હમણાં જ એક પત્રકારે એક ધારાસભ્યને એવું પૂછ્યું કે કોંગ્રેસ જવાની ના પાડે છે, ત્યારે એમણે જવાબમાં એવું નિવેદન આપ્યું કે આ કોઈ પોલિટિકલ એજન્ડા નથી કે પોલિટિકલ વસ્તુ નથી કે જેમાં રાજકીય રીતે વિચારવું જોઈએ અને ભક્તિની મેટર છે। તો પહેલી વાતનો એ તમને જવાબ આપી કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરાય જરૂર નથી, કારણ કે તમે છોટી કાશીમાં રહ્યો છો પણ સંસ્કાર તમારામાં નથી। કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય, પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે હોય કે જ્યારે મંદિર પૂરું બની જાય ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાનની મૂર્તિમાં જે પ્રાણ પૂરવામાં આવે છે ને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે। સાધે અન્ય જે સાધુ સંતો છે, શંકરાચાર્ય છે, ઘણા બધાએ આમંત્રણને અસ્વીકાર કર્યો છે કારણ કે એમનામાં પૂરતું નોલેજ છે, ધર્મ ભક્તિ સંસ્કાર એમનામાં પૂરેપૂરા છે જે તમારામાં નથી। એટલે કોંગ્રેસ જેણે શિલાન્યાસ કર્યો છે એમની પાસે પૂરી માહિતી છે કે ક્યારે જવું જોઈએ અને ક્યારે ના જવું જોઈએ, કારણ કે સંસ્કાર અને ધર્મની વાતો તમારા મોઢેથી શોભે જ નહીં। અને તમને પ્રશ્ન સામે તમે કહો છો ને કે પ્રાણ પ્રતિષ્ઠામાં નથી જતા, તો શું સંસદ ભવન બની ગયા પહેલાં જ તમે
ચાલુ કરી દીધું હતું, એમને સભા ચાલુ કરી દીધી હતી કે આખું સંસદ ભવન વ્યવસ્થિત બની ગયા પછી એમાં ચાલુ કર્યું હતું। એટલે તમારે ખાસ નોલેજ અપગ્રેડ કરવાની જરૂર છે કે ક્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરાય અને ક્યારે ન કરાય। લોકસભા 2024 ની ચૂંટણી નજીક આવી રહી છે। આ વચ્ચે કોંગ્રેસ પોતાની કોર વોટ બેંક આદિવાસી સમાજ, દલિત સમાજ, લઘુમતી સમાજ, ઓબીસી સમાજ તેમને પાછી મેળવવા પ્રયત્ન કરી રહી છે। ખાસ કરી આદિવાસી સમાજને પોતાની તરફ પરત વાળવા માટે નર્મદામાં બેઠકો થઈ રહી છે। એ પછી એસટી સાથે, એસસી સાથે, ઓબીસી સાથે કે પછી લઘુમતી સમાજ સાથે, તમામ સમાજના આગેવાનો સાથે બેઠક કરી ચર્ચા કરવામાં આવી રહી છે। શું છે વધુ માહિતી જોશું આ રિપોર્ટમાં। લોકસભા 2024ની ચૂંટણી આવી રહી છે ત્યારે આદિવાસી લોકોની ફરિયાદ આવી છે। તમામ પક્ષો આદિવાસી સમાજને ફરિયાદ કરી રહ્યા છે અને આદિવાસી મત બેંક મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। વાત કોંગ્રેસની છે। કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી ખરાબ પરફોર્મન્સ કરી રહી છે। વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર મેળવ્યા બાદ શક્તિસિંહ ગોહિલને પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને હવે પોતાની જૂની મત બેંક, કોંગ્રેસની જે જૂની મત બેંક છે, આદિવાસી સમાજ, ઓબીસી સમાજ, દલિત સમાજ, માઇનોરિટી સમાજ, તેને પોતાની તરફ કરવા માટે કોંગ્રેસ ફરી કામે લાગી છે। લોકસભા ચૂંટણીમાં તેના પર ફોકસ કરવામાં આવી રહ્યું છે। રાહુલ ગાંધીની ભારત છોડો યાત્રા આવશે, તે પણ આદિવાસી વિસ્તારમાંથી પસાર થશે। આ તમામ અત્યારથી જ નક્કી કરી દેવામાં આવ્યું છે। આ વાત એટલા માટે આજે કરી રહ્યો છું કારણ કે ઓલ ઇન્ડિયા તરફથી જ જે તેમના નેશનલ નેતાઓ છે તે હવે આને લઈ તકતો કરી રહ્યા છે। નર્મદામાં ઓબીસી સમાજ, આદિવાસી સમાજ, દલિત સમાજ અને માઇનોરિટી સમાજના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી રહી છે। તેમના અભિપ્રાયો જાણવામાં આવી રહ્યા છે, તેમની સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે। ઓબીસી અનામતની માંગ હતી ત્યારે અમિત ચાવડા સામે આવ્યા હતા। કોંગ્રેસ પાસે આદિવાસી નેતા છે અનંત પટેલ, કોંગ્રેસ પાસે દલિત નેતા છે જિગ્નેશ મેવાણી। કોંગ્રેસ આ તમામ નેતાઓનો પૂરો ઉપયોગ કરી આદિવાસી વિસ્તાર, દલિત સમાજના બહુમતી વિસ્તાર અને આ સાથે જ ઓબીસી સમાજના બહુમતી વિસ્તાર અને માઇનોરિટી સમાજના બહુમતી વિસ્તારમાં ફરી એક વખત જીત મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે। આ માટે નર્મદાથી તેમણે શરૂઆત કરી છે। નર્મદામાં બેઠકોનો દોર ચાલ્યો હતો, તેના સમાચાર સામે આવ્યા। આ બેઠકમાં અર્જુન જે પ્રોફેસર છે અર્જુન રાઠવા તે ઉપસ્થિત રહ્યા હતા કે જે આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવ્યા છે। આ સાથે જ અલગ અલગ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, નેતાઓએ ચર્ચા કરી છે। આ ચર્ચા કરવામાં આવી છે લોકસભા 2024ની ચૂંટણીને લઈ। સુખરામ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પૂર્વ બની ચૂક્યા હતા, હાલ લોકસભા ચૂંટણીને લઈ તેની પણ ચર્ચા ચાલી રહી છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે। વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રમાં છે અને આ વચ્ચે વડાપ્રધાન મોદીએ એક મંદિરમાં સાફ સફાઈ કરી છે। આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। દેશના વડાપ્રધાન મંદિરમાં જાય, સાફ સફાઈ કરે એ વિડીયો જોઈ કેટલાય લોકો વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવી રહ્યા છે, તેમના કાર્યની સરાહના કરી રહ્યા છે। શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં। મેને આહવાન કિયા થા 22 જનવરી તક હમ સભી દેશ કે તીર્થ સ્થાનો કી મંદિરો કી સાફ સફાઈ કરે, સ્વચ્છતા કા અભિયાન ચલાએ। આજ મુજે કાલારામ મંદિર મે દર્શન કરને કા, મંદિર પરિસર મે સફાઈ કરને કા સૌભાગ્ય મિલા હૈ। મે દેશવાસીઓ સે ફિર અપના આગ્રહ દોહરાઉંગા, રામ મંદિર મે પ્રાણ પ્રતિષ્ઠા કે પાવન અવસર કે નિમિત્ત દેશ કે સભી મંદિરો મે સભી તીર્થ ક્ષેત્રો મે સ્વચ્છતા અભિયાન ચલાએ, અપના શ્રમદાન કરે। સમાચારોમાં રોકાશું એક બ્રેક માટે, આપ જોતા રહો
गुजरात तक। આમ તો વડાપ્રધાન મોદી અનુષ્ઠાન કરતા રહે છે, એ પછી ઉપવાસ હોય, નવરાત્રીનો સમય હોય કે પછી અન્ય તહેવાર, વડાપ્રધાન મોદી ફરી એક વખત અનુષ્ઠાન કરી રહ્યા છે અને આ અનુષ્ઠાન છે અયોધ્યા રામ મંદિરને લઈ। શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં। સિયાવર રામચંદ્ર કી જય। મેરે પ્યારે દેશવાસીઓ, राम राम। जीवन के कुछ क्षण ईश्वरीय आशीर्वाद की वजह से ही यथार्थ में बदलते हैं। आज हम सभी भारतीयों के लिए, दुनिया भर में फैले राम भक्तों के लिए ऐसा ही पवित्र अवसर है। हर तरफ प्रभु श्री राम की भक्ति का अद्भुत वातावरण, चारों दिशाओं में राम नाम की धुन, राम भजनों की अद्भुत सौंदर्य माधुरी, हर किसी को इंतजार है 22 जनवरी का, उस ऐतिहासिक पवित्र पल का। और अब अयोध्या में राम लला की प्राण प्रतिष्ठा में केवल 11 दिन ही बचे हैं। मेरा सौभाग्य है कि मुझे भी इस पुण्य अवसर का साक्षी बनने का अवसर मिल रहा है। ये मेरे लिए कल्पनातीत अनुभूतियों का समय है। मैं भावुक हूँ, भाव विह्वल हूँ। मैं पहली बार जीवन में इस तरह के मनोभाव से गुजर रहा हूँ। मैं एक अलग ही भाव भक्ति की अनुभूति कर रहा हूं। मेरे अंतर मन की ये भाव यात्रा मेरे लिए अभिव्यक्ति का नहीं, अनुभूति का अवसर है। चाहते हुए भी मैं इसकी गहनता, व्यापकता और तीव्रता को शब्दों में बांध नहीं पा रहा हूं। आप भी भली भांति मेरी स्थिति समझ सकते हैं। जिस स्वप्न को अनेकों पीढ़ियों ने वर्षों तक एक संकल्प की तरह अपने हृदय में जिया, मुझे उसकी सिद्धि के समय उपस्थित होने का सौभाग्य मिला है। प्रभु ने मुझे सभी भारतवासियों का प्रतिनिधित्व करने का निमित्त बनाया है। निमित्त मात्रम भव सव्य साचिन, ये एक बहुत बड़ी जिम्मेदारी है। जैसा हमारे शास्त्रों में भी कहा गया है, हमें ईश्वर के यज्ञ के लिए, आराधना के लिए स्वयं में भी दैवीय चेतना जागृत करनी होती है। इसके लिए शास्त्रों में व्रत और कठोर नियम बताए गए हैं, जिन्हें प्राण प्रतिष्ठा से पहले पालन करना होता है। इसलिए आध्यात्मिक यात्रा की कुछ तपस्वी आत्माओं और महापुरुषों से मुझे जो मार्गदर्शन मिला, उन्होंने जो यम नियम सुझाए हैं, उसके अनुसार मैं आज से 11 दिन का
विशेष अनुष्ठान आरंभ कर रहा हूं। इस पवित्र अवसर पर मैं परमात्मा के श्री चरणों में प्रार्थना करता हूं, ऋषियों मुनियों तपस्वियों का पुण्य स्मरण करता हूं और जनता जनार्दन जो ईश्वर का रूप है उनसे प्रार्थना करता हूं कि आप मुझे आशीर्वाद दें ताकि मन से वचन से कर्म से मेरी तरफ से कोई कमी ना रहे। साथियों, मेरा ये सौभाग्य है कि 11 दिन के अपने अनुष्ठान का आरंभ मैं नासिक धाम पंचवटी से कर रहा हूँ। पंचवटी वो पावन धरा है जहाँ प्रभु श्री राम ने काफी समय बिताया था और आज मेरे लिए एक सुखद संयोग ये भी है कि आज स्वामी विवेकानंद जी की जन्म जयंती है। ये स्वामी विवेकानंद जी ही तो थे जिन्होंने हजारों वर्षों से आक्रांतित भारत की आत्मा को झकझोरा था। आज वही आत्मविश्वास भव्य राम मंदिर के रूप में हमारी पहचान बनकर सबके सामने है। और सोने पर सुहागा देखिए, आज माता जीजाबाई जी की जन्म जयंती है। माता जीजाबाई जिन्होंने छत्रपति शिवाजी महाराज के रूप में एक महामानव को जन्म दिया था। आज हम अपने भारत को जिस अक्षुण्ण रूप में देख रहे हैं इसमें माता जीजाबाई जी का बहुत बड़ा योगदान है। और साथियों, जब मैं माता जीजाबाई का पुण्य स्मरण कर रहा हूं तो सहज रूप से मुझे अपनी माँ की याद आना बहुत स्वाभाविक है। मेरी माँ जीवन के अंत तक माला जपते हुए सीताराम का ही नाम बजा करती थी। साथियों, प्राण प्रतिष्ठा की मंगल घड़ी, चराचर सृष्टि का वो चैतन्य पल, आध्यात्मिक अनुभूति का वो अवसर, गर्भ गृह में उस पल क्या कुछ नहीं होगा। साथियों, शरीर के रूप में तो मैं उस पवित्र पल का साक्षी बनूंगा ही, लेकिन मेरे मन में, मेरे हृदय के हर स्पंदन में 140 करोड़ भारतीय मेरे साथ होंगे। आप मेरे साथ होंगे, हर राम भक्त मेरे साथ होगा और वो चैतन्य पल हम सबकी सांझी अनुभूति होगी। मैं अपने साथ राम मंदिर के लिए अपने जीवन को समर्पित करने वाले अनगिनत व्यक्तित्वों की प्रेरणा लेकर जाऊंगा। त्याग तपस्या की वो मूर्तियां, 500 साल का धैर्य, दीर्घ धैर्य का वो काल, अनगिनत त्याग और तपस्या की घटनाएं, दानियों की बलिदानियों की गाथाएं, कितने ही लोग हैं जिनके नाम तक कोई नहीं जानता लेकिन जिनके जीवन का एकमात्र ध्येय रहा है भव्य राम मंदिर का निर्माण। ऐसे असंख्य लोगों की स्मृतियां मेरे साथ होगी। जब 140 करोड़ देशवासी उस पल में मन से मेरे साथ जुड़ जाएंगे और जब मैं आपकी ऊर्जा को साथ लेकर गर्भगृह में प्रवेश करूंगा तो मुझे भी एहसास होगा कि मैं अकेला नहीं, आप सब भी मेरे साथ हैं। साथियों, ये 11 दिन व्यक्तिगत रूप से मेरे यम नियम तो है ही, लेकिन मेरे भाव विश्व में आप सब समाहित है। मेरी प्रार्थना है कि आप भी
मन से मेरे साथ जुड़े रहे। रामलला के चरणों में मैं आपके भावों को भी उसी भाव से अर्पित करूंगा जो भाव मेरे भीतर उमड़ रहे हैं। साथियों, हम सब इस सत्य को जानते हैं कि ईश्वर निराकार है, लेकिन ईश्वर साकार रूप में भी हमारी आध्यात्मिक यात्रा को बल देते हैं। जनता जनार्दन में ईश्वर का रूप होता है, ये मैंने साक्षात देखा है, महसूस किया है। लेकिन जब ईश्वर रूपी वही जनता शब्दों में अपनी भावनाएं प्रकट करती है, आशीर्वाद देती है, तो मुझ में भी नई ऊर्जा का संचार होता है। आज मुझे आपके आशीर्वाद की आवश्यकता है, इसलिए मेरी प्रार्थना है कि शब्दों में, लिखित में अपनी भावनाएं जरूर प्रकट करें, मुझे आशीर्वाद जरूर दें। आपके आशीर्वाद का एक एक शब्द मेरे लिए शब्द नहीं, मंत्र है। मंत्र की शक्ति के तौर पर वो अवश्य काम करेगा। आप अपने शब्दों को, अपने भावों को नमो ऐप के माध्यम से सीधे मुझ तक पहुंचा सकते हैं। आइए हम सब प्रभु श्री राम की भक्ति में डूब जाएं। इसी भाव के साथ आप सभी राम भक्तों को कोटि कोटि नमन। जय सिया राम, जय सिया राम, जय सिया राम। तो आज समाचारों में आटलू ज बधु समाचार माटे आप जोता रहो गुजरात तक। मने आपशो रजा, नमस्कार।